नमस्कार, मंतव्य न्यूजमां આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ધરતી. સમાચાર પર નજર કરીશું તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. ત્યારે અમિત શાહ ચાંદલોડિયા પહોંચ્યા છે, ત્યાં રેલવે સ્ટેશનના ઉદઘાટનમાં હાજરી આપવાના છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અમદાવાદમાં છે. તેઓ હાલ ચાંદલોડિયા ખાતે પહોંચ્યા છે, જ્યાં તેઓ રેલવે સ્ટેશનના ઉદઘાટનમાં હાજરી આપશે. સાથે જ તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. તેઓ આજે અમદાવાદમાં છે, હાલ તેઓ ચાંદલોડિયા પહોંચ્યા છે. તેઓ રેલવે સ્ટેશનના ઉદઘાટનમાં હાજરી આપશે. મોટી સંખ્યામાં લોકો અત્યારે ત્યાં પહોંચી ચૂક્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચાંદલોડિયા પહોંચ્યા છે, તેઓ રેલવે સ્ટેશનના ઉદઘાટનમાં હાજરી આપશે. તો આજે અમિત શાહ અમદાવાદની ભેટ આપશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અમદાવાદમાં છે. તેઓ ચાંદલોડિયા પહોંચ્યા છે, જ્યાં તેઓ રેલવે સ્ટેશનનું ઉદઘાટન કરશે. સાથે જ તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. મોટી સંખ્યામાં લોકો ત્યાં જોડાયા છે. સાથે જ ભાજપના કેટલાક કાર્યકર્તાઓ પણ ત્યાં પહોંચી ચૂક્યા છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અમદાવાદમાં છે. સંવાદદાતા કશ્યપ જોશી ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી કશ્યપ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં છે, તેઓ ક્યાં ક્યાં કાર્યક્રમમાં હાજરી આપશે? કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી છે, તે આજે ગુજરાત મુલાકાતે છે અને ગઈકાલે 8 કાર્યક્રમમાં હાજરી આપી હતી અને આજે વધુ કેટલાક કાર્યક્રમો છે તે આયોજિત કરવામાં આવ્યા છે, જેમાં આજે વહેલી સવારે અમિત શાહે 1,00,000 જેટલા ઝાડનું કાર્યક્રમમાં હાજરી આપશે અને જનસભાને પણ સંબોધન કરશે. વાત કરીએ તો ચાંદલોડિયા રેલવે સ્ટેશન છે, ત્યાં 15 કરોડના ખર્ચે 9 પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. સાથે રેલવે લાઇન છે, તેના પણ નવા 4 રેલવે અંડરપાસ છે, તે બનાવવાનું આયોજન છે, તે કરવામાં આવ્યું છે અને તેનું ખાતમુહૂર્ત છે તે અમિત શાહ કરશે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ પીએમ મોદી અને અમિત શાહના કાર્યક્રમો છે તે દર મહિને ગુજરાતમાં ગોઠવાઈ રહ્યા છે અને હાલ અમિત શાહ પોતાની લોકસભા વિસ્તાર છે તેમાં પણ બધે અલગ અલગ ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યોમાં સતત હાજરી આપી રહ્યા છે. વિધાનસભા મુજબ તેના કાર્યક્રમો છે તે આયોજિત કરવામાં આવે છે અને જેના ભાગરૂપે જ આજે આ કાર્યક્રમ છે તે આયોજિત કરવામાં આવ્યો છે. જી કશ્યપ, સમગ્ર વિગત બદલ આપનો આભાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની બે દિવસની મુલાકાતે છે. તેઓ આજે અમદાવાદમાં છે. તેઓ અત્યારે હાલ ચાંદલોડિયા પહોંચ્યા છે, જ્યાં તેઓ રેલવે સ્ટેશનનું ખાતમુહૂર્ત કરશે. તો લોકોમાં ખુશી જોવા મળી રહી છે. લોકોએ પુષ્પો દ્વારા તેમનું સ્વાગત કર્યું છે. આ સાથે જ મોટી સંખ્યામાં લોકો ત્યાં જોડાઈ ચૂક્યા છે. 1.34 કરોડના ખર્ચે જેનું નિર્માણ થયું છે અને યાત્રીઓને જેના થકી ગાડીમાં ચડવા ઉતરવા માટેની સુવિધા સુલભ થશે. ત્યાં જ 25 લાખના ખર્ચે નવી બુકિંગ ઓફિસનું પણ નિર્માણ થયું છે, જ્યાં રિઝર્વેશન માટે અને અનારક્ષિત ટિકિટ બુકિંગની સુવિધા ઉપલબ્ધ થશે. સાથે જ અંડરબ્રિજનું ઉદઘાટન પણ આજે થવા જઈ રહ્યું છે. વિવિધ પ્રકલ્પોની માહિતી અને જાણકારી મેળવીને
આ અંડરબ્રિજનું ઉદ્ઘાટન, રેલવે અંડરબ્રિજનું આ નવનિર્માણ, જેની આ તકતીનું અનાવરણ કરીને આજે જનતાને સમર્પિત આ પ્રકલ્પો થયા છે. હવે આ સ્ટેશનની મુલાકાત, જે આપણે હમણાં જ કહ્યું તેમ તેનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. વધુ ઊંચાઈ, વધુ લંબાઈ સાથે યાત્રીઓ માટે સુવિધાસભર આ રેલવે પ્લેટફોર્મ જેનું નવનિર્માણ આજે થયું છે, પશ્ચિમ રેલવેનો આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ જેનું ઉદ્ઘાટન આજે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે થઈ રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. તેઓ અત્યારે અમદાવાદ પહોંચ્યા છે. તો ચાંદલોડિયામાં રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન તેમના હસ્તે કરવામાં આવશે. તો ભાજપના કાર્યકર્તાઓ દ્વારા તેમનું પુષ્પ અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે.